गुड मॉर्निंग फ्रेंड्स, फरीवार आपणे मळीए छे। धोरण 12 जीव विज्ञान प्रकरण 5 लास्ट स्लाइड आपणे जोई हती। आ जनीन माटेना संकेतो के मोटी लिपि अने नानी लिपि लेवामां आवे छे अने ते प्रमाणे आपणे जोयुं हतुं। हवे आ स्लाइड पण आपणी थई गई छे तो आमां जोई शकीए आपणे आ थोड़ी माहिती। फरी एक वार तमने एम थशे कि साहेब आ हूँ रिपीट फरी वार तेन तेज वात आवे, पण मित्रों आ रिविजन थवी बहु जरूरी छे अने आपणी चोपड़ीनी अंदर टेक्स्ट बुक में आ टाइपनी ज माहिती आपेली छे अने आ माहिती एट्रेक्टिव बनावा माटे मैं केटलीक फिगर मूकतो छूँ, एटले तमने तेना परथी वधारे ख्याल आवे समझी शको। एटला माटे मित्रों हवे आ स्पेशल स्लाइड बनावी छे के आवा किस्सामां एटले कया किस्सामां के ऊंचा छोड़ ने नीचा छोड़ आजे वात अहींया आपणे आवेली छे, तो अहींया तमे जोई शको कि कैपिटल टी स्मॉल टी बराबर छे। ख्याल आवे छे तमने? हवे अहींया शुं लखाशे मित्रों कही शकशो तमे? लास्ट टाइम मैं बात करी हती एक्जेक्टली बराबर छे पर फलन। पर फलन केम कहेवाशे? छोड़ जुदा जुदा छे, अलग अलग छे अने एटला माटे हवे तेमाथी जे संतति प्राप्त थई जेने कहीए छे आपणे F2, आ पितृઓ છે આ F2, આ F1 ની અંદર કેપિટલ ટી સ્મોલ ટી બરાબર છે। હવે તમે જાણી ગયા છો કે પ્રભાવી કોને કહેવાય, પ્રચ્છન્ન કોને કહેવાય। પ્રભાવી કોને કહેવાશે? કેપિટલ લેટર્સ, અને પ્રચ્છન્ન જેનીને કોને કહેવાય? સ્મોલ લેટર। તો આ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો કે આ પ્રથમ જે આવે તે કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ડબલ ટી બરાબર છે। ખ્યાલ આવી ગયો કે આ પ્રમાણે? મિત્રો હવે તમે એમ વિચાર કરશો કે સાહેબ આ કઈ રીતે શક્ય બન્યું, તો આપણે પેલો પ્યુનેટ સ્ક્વેર યાદ આવે છે તમને? પ્યુનેટ સ્ક્વેર આ રીતે જો આ જેનું કેપિટલ ટી છે, સ્મોલ ટી છે, હવે આ બંને ભેગા થાય તો કેપિટલ ટી આવે, આ અને આ ભેગા થશે કેપિટલ ટી સ્મોલ ટી, આ અને આ ભેગો થયો એટલે એનું ફલનની ક્રિયા થશે, તે રીતે આ બંને સ્મોલ ટી। એટલે તમે જોઈ શકો કે આ પ્રમાણેનો એનો રેશિયો આવે છે, જોઈ શકો। જો આ એક આવી ગયો અને આ બે છે, આ બે છે તમે જોઈ શકો, અને છેલ્લો આ એક અહીંયા આવી ગયો છે। એટલે તમે મિત્રો કહી શકો કે આનું જે જનીન સ્વરૂપ પ્રમાણ જે છે તે 1:2:1, એટલે આપણે એમ કહી શકીએ 1, પછી આ બંને સરખા છે એટલે 2, અને આ સિંગલ છે 1 બરાબર। અને સ્વરૂપ પ્રમાણ જે છે આ જેનીન પ્રમાણ હતું, આ સ્વરૂપ પ્રમાણ 3:1, 1, 2, 3 ઊંચા જો તમે જોઈ શકો, આ 3
ઊંચા છે અને આ એક જ માત્ર નીચું છે. એટલે આ સમગ્ર એના પરથી અને ઘણીવાર આ રિપીટ થયું છે એટલે મારા ખ્યાલથી તમારા આંકડા તો મોડે થઈ ગયા હશે. ના થયા હોય તો ફરી ફરી સાંભળો, ફરી ફરી રિવિઝન કરો, કેમ કે આ રિવિઝનનો વિષય છે, ફરીવાર કરવું જ પડશે. હવે જોઈ શકો કે આવા કિસ્સામાં કેપિટલ ટી ઊંચાઈ માટેનું કારક એ સ્મોલ ટી નીચા અથવા વામનતા માટેના કારક જે પ્રચ્છન્ન છે તેના પર પ્રભાવી છે. કેપિટલ ટી સ્મોલ ટી પર પ્રભાવી છે. બીજા અન્ય લક્ષણોની જોડમાં તેઓએ અભ્યાસ કર્યો તેમાં પણ આ જ પરિણામો પ્રાપ્ત થયા હતા જે આપણે અગાડી જોઈ ગયા છે. બરાબર છે મિત્રો, ખ્યાલ આવી ગયો? અહીંયા કેટલાક શબ્દ તમારે લખી લેવા પડશે. હવે પ્રભાવિતા અથવા પ્રભુતા અથવા ડોમિનન્સ અને પ્રચ્છન્નતા અથવા રિસેસિવ, તો આ જે છે કે આ જે ટર્મ્સ છે, આ જે શબ્દ છે, તે શબ્દ શું છે તે આપણે સમજીએ. પ્રભાવિતા, ઊંચા છોડ માટે મોટા કેપિટલ્સ, આપણે આ શબ્દનો ઉપયોગ કર્યો, કેપિટલથી અક્ષરોનો ઉપયોગ થાય છે. પ્રચ્છન્નતા, નીચા છોડ માટે નાના સ્મોલ અક્ષરો, દાખલા તરીકે સ્મોલ ટી અક્ષરોનો ઉપયોગ થાય છે. નીચા માટે ડી અક્ષરનો ઉપયોગ કરવો નહીં, આ બી સમજવાની બાબત છે. ડી એટલે ડ્વાર્ફ એમ અર્થ નહીં થાય. પણ મિત્રો, જે અક્ષર પ્રભાવી માટે કેપિટલ લીધેલું હોય તેનું જ સ્મોલ લેટર આપણે પ્રચ્છન્નતામાં પણ લેવો પડે, યાદ રાખજો, નહીં તો તમારું જે ગણિત છે તે ભૂલ થઈ જશે અને જે ટેકનિક છે તેમાં ફેર પડી જાય એટલે ખબર નહીં પડે. એટલા માટે જે જેનિન પ્રભાવી હોય તેનું સ્મોલ લેટર પ્રચ્છન્ન માટે લેવાનું રહેશે. હવે જોઈ શકો, કારણ કે યાદ રાખવું કઠિન થશે કે શું કેપિટલ ટી અને ડી એક જ જનીન છે કે એક જ લક્ષણના જનીનો છે. બરાબર છે, તો આ એલએલ છે એટલા માટે આ નહીં વપરાય, યાદ રાખવું પડશે, વધારે યાદ રાખવું પડશે. હવે અહીંયા સિમ્પલી યાદ રાખેલું હોય તો તરત ખ્યાલ આવી જશે કે ભાઈ તેનું આ રિસેસિવ છે વર્ઝન. બરાબર છે, પ્રચ્છન્ન છે એમ કહી શકાશે. બરાબર છે. હવે સમયુગ્મીની બાબતે એલએલ સમાન હોઈ શકે છે. સમયુગ્મી એટલે આપણે કેવા લીધા, જો આ સમયુગ્મી છે, અને વિષમયુગ્મી હોય તો આ એલએલ છે, એ બાબતે અસમાન હોઈ શકે. જેમ કે કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી છોડ એક લક્ષણ ઊંચાઈનું નિયંત્રણ કરતા જનીન માટે વિષમયુગ્મી છે, તેથી તેને એક સંકરણ કહેવામાં આવે છે. બરાબર છે, કેપિટલ ટી સ્મોલ ટી છોડ એક લક્ષણ એટલે કે ઊંચાઈનું નિયંત્રણ કરતા જનીન માટે વિષમયુગ્મી છે, તેથી તેને એક સંકરણ કહેવામાં આવે છે. હવે મિત્રો, બીજી રીતે આપણે કહી શકીએ એક સંકરણને કે એક જ જનીનનું વારસાગમન. એક જ જનીનનું વારસાગમન એટલે શું કહેવાય, એક સંકરણ. કેપિટલ ટી અને સ્મોલ ટી વચ્ચે કરવામાં આવેલ સંકરણને એક સંકરણ પ્રયોગ મોનો હાઇબ્રિડ ક્રોસ કહેવામાં આવે છે. માત્ર એક જ લક્ષણ લીધેલું છે, એની બે અભિવ્યક્તિનું અહીંયા નિદર્શન થતું હોય છે. મિત્રો, ફરીવાર આવ્યો તમારું માથું ખાવા માટે. આ તમે વિચાર કરશો કે સાહેબ કેટલી વાર આવવાનું છે. મિત્રો, એ તો રિવિઝન થયા જ કરવાની છે અને જરૂરી છે, કેમ કે આ તમને યાદ નહીં રહેશે તો આગળના જે ટોપિક છે તે પણ યાદ રહેશે નહીં. એટલા માટે આ યાદ રાખવું બહુ જરૂરી છે. એટલે ફરી અને મારો જે ફોકસ છે તે ફોકસ છે
तमने ख्याल आवे, तमने समझ पड़े। समझ पड़से तो घोकवानू तमने बिल्कुल जरूर नहीं मित्रों, जरूर नहीं घोकवानी। हवे एक संकरणनो प्रयोग, तेनी अंदर कैपिटल टी, कैपिटल टी एनो जे जेनी प्रकार प्रमाण आवतु छे तेनी वात छे। कैपिटल टी स्मॉल टी अने स्मॉल टी बराबर छे। हवे कैपिटल टी प्रभावी कारको छे अने केवा ऊंचा माटेना, ते रीते कैपिटल टी स्मॉल टी मिश्र कारक छे पण सेना माटेना ऊंचा बराबर छे। हवे कैपिटल स्मॉल टी प्रचन्न कारक नीचा छोड़, એટલે મેં અહીંયા સ્પષ્ટ તમને કરાવી દીધું છે, એટલે તમને ફરી પાછું આ જોવું હોય તો તમે રિવિઝન કરી શકો, અથવા તમને કંઈ પ્રશ્ન હોય તો આમાંથી પૂછી શકો। જોઈ શકો તમે કેપિટલ ટી ઊંચા છોડ છે, નીચા છોડ સ્મોલ ટી છે, એની વચ્ચે કયા પ્રકારનું ફલન કહેવાશે મિત્રો, પરફલન કે સ્વફલન, પરફલન બરાબર છે, અને આ પિતૃ પેરેન્ટ્સ પિતૃ છે। હવે એફ વન પેઢી એટલે કે પ્રથમ પેઢીની અંદર કયા પ્રકારના છોડ આવે છે, ચારે ચાર, આને પ્યુનેટ સ્ક્વેર કહેવાય છે। ચારે ચાર છોડ આ જ પ્રકારના આવશે, કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી બરાબર છે। એટલે દરેકની ઊંચાઈ કેવી, નીચા છોડ કે ઊંચા છોડ, ઊંચા જવાના છે નેચરલી, કેમ કે કેપિટલ ટી છે, કેપિટલ ટી હોવાને કારણે ઊંચા આવશે, એટલે તે પ્રભાવી જનીન છે, એટલા માટે એના લક્ષણો પ્રદર્શિત થાય છે। હવે એફ ટુ પેઢીની અંદર તમે જોઈ શકો કે આ સ્વફલન થાય છે અને પછી તેમાં ત્રણ ઊંચા એક નીચા સ્વરૂપ પ્રકાર પ્રમાણ કહેવાય છે। ત્યારબાદ જનીન પ્રકાર પ્રમાણ જે છે તે જે તમારું આ ઉપર લખેલું છે તે પ્રમાણે જ અહીંયા લખાશે બરાબર છે। મારા ખ્યાલથી આટલું તો ઘણું બધું તમે સમજી ગયા છો, ત્રણથી ચાર વાર આ રિપીટ થયું છે આપણું, અને આ રિવિઝન પાછળનો હેતુ તમને સમજ પડે, ફરીવાર કહું છું, જ્યાં સુધી સમજ ન પડે ત્યાં સુધી સાંભળતા રહેજો, વાંચતા રહેજો, કંઈ પણ મુશ્કેલી હોય કોમેન્ટ લખી શકો। પ્યુનેટ સ્ક્વેરની મદદથી એક સંકરણ પ્રયોગની સમજ, જે આપણે જોયા પ્યુનેટ સ્ક્વેર ત્રણ ચાર વાર જોઈ ગયા છે કે એમને આ બધું સર્જન કર્યું અને ટેકનિક વિકસાવી છે પ્યુનેટ સ્ક્વેરની બરાબર છે। હવે ઉપરના નિરીક્ષણ પરથી પ્રચ્છન્ન પિતૃ લક્ષણોની અભિવ્યક્તિ કોઈપણ સંમિશ્રણ વગર એફ ટુ પેઢીમાં થાય છે, કોઈપણ સંમિશ્રણ વગર પિતૃ લક્ષણોની અભિવ્યક્તિ, એટલે પિતૃલક્ષણો જેવા છે તેવા જ સંતતિમાં આવે છે, કોઈ પણ એમાં મિશ્રણ થતું નથી। એ બહુ અગત્યની બાબત છે મિત્રો, આપણે એ તારણ કાઢી શકીએ કે જ્યારે અર્ધીકરણ દરમિયાન ઊંચા અને નીચા છોડના જન્યુઓનું નિર્માણ કરે છે ત્યારે પિતૃજોડના એલેલ એકબીજાથી અલગ થાય અથવા વિશ્લેષણ પામે છે। હવે એક ઉદાહરણ આપણે જોઈએ, આ કેપિટલ ટી છે, હવે જ્યારે અર્ધીકરણ થશે એટલે શું થશે, કેપિટલ ટી દરેક આ શું થયું, અહીંયા વેચણી થઈ ગઈ, વિશ્લેષણ થઈ ગયું એમ કહેવાય બરાબર છે। આ બી બહુ સમજવાની બાબત છે, અહીંયા વિશ્લેષણ થઈ ગયું, તે જ રીતે તમે કહી શકો આમાં આની અંદર પણ એ જ પ્રમાણે થશે બરાબર છે। એટલે સિંગલ જે આપણે લખેલા હતા તેનું કારણ જ
આ હતું. એલએલનું આ વિશ્લેષણ યાદચ્છિક એટલે કે રેન્ડમ હોય છે અને જન્યુમાં કોઈ એક એલએલ હોવાની સંભાવના 50% હોય છે. કોઈ એક એલએલ જો આ છે, હવે માનો કે આ 100% હશે તો આ 50%, આ 50%, આ 100% છે, આ 50%, આ 50%, બરાબર છે? ખ્યાલ આવી ગયું? તો આ સંકર પ્રયોગના પરિણામ પરથી પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે કે આ પ્રકારે ઊંચા છોડના જન્યુઓમાં કેપિટલ ટી એલએલ અને નીચા છોડમાં સ્મોલ ટી છોડમાં સ્મોલ ટી એલએલ હોય છે. આ નક્કી થઈ ગઈ અને આ સમજ પડી ગઈ, બરાબર છે? મિત્રો, બીજા શબ્દમાં આપણે સંકરણમાં કેપિટલ ટી અને સ્મોલ ટી હોય છે એમ કહીએ છીએ. આ સંકરણો જ્યારે ત્યાર પછી વિરોધાભાસી લક્ષણ પ્રદર્શિત કરતા એલેલ્સ ધરાવે છે, આ છોડ વિષમયુગ્મી હેટ્રોઝાયગસ વિષમયુગ્મી છે. પહેલાં કેવા હતા? સમયુગ્મી. સમયુગ્મીની અંદર એક એલેલ 50% તો હોવાનું જ છે. અહીંયા વિષમયુગ્મીની અંદર પણ 50-50 આવેલા જ છે, પણ જ્યારે અર્ધીકરણ થશે ત્યારે એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી અલગ અલગ જન્યુની અંદર વિશ્લેષણ પામશે. પ્યુનેટ સ્ક્વેર ના અધ્યયનની મદદથી પિતૃઓ દ્વારા જન્યુઓનું ઉત્પાદન, ફલિતાંડનું નિર્માણ F1 અને F2 સંતતિના છોડને સમજી શકાય છે. કયા કયા? પિતૃઓ દ્વારા જન્યુઓનું ઉત્પાદન એટલે કે આપણે જે અર્ધીકરણની પ્રક્રિયા જોઈ તે, ફલિતાંડનું નિર્માણ એટલે બે જનીનો ભેગા થયા તે, F1માં શું થયું, F2માં શું થયું સંતતિના છોડને પણ સમજી શક્યા છે. તેને બ્રિટિશ જનીનશાસ્ત્રી રેજિનાલ્ડ સી પુનેટ દ્વારા વિકસાવવામાં આવી છે. આ આલેખીય રજૂઆત જનેનિક સંકરણ પ્રયોગમાં સંતતિના સંભવિત બધા જનીન પ્રકારની ગણતરી કરવામાં વપરાય છે. અને આ બહુ ખૂબ જ અગત્યની માહિતી પ્રાપ્ત થઈ કે કઈ રીતે એની ગણતરી કઈ રીતે થઈ શકે, કે પ્રભાવી છે કે પ્રછન્ન છે, કે પછી ઊંચા છે કે નીચા છે, એના સ્વરૂપ, જનીન પ્રકાર, આ બધું જ આ પ્યુનેટ દ્વારા વધુ વિકસિત કરવામાં આવ્યું છે. હવે મિત્રો, જોઈ શકો બધા જ સંભવિત જન્યુઓને સૌથી ઉપરની હરોળમાં ડાબી બાજુના કોલમમાં બંને બાજુ લખવામાં આવે છે. જો ફરી એકવાર જોઈ લો વાક્ય, બધા જ સંભવિત જન્યુઓને, જે જન્યુઓ નિર્માણ થવાના છે, કેમ કે 50% તો જન્યુઓ એમાં જનીનો આવવાના જ છે, તેની ઉપરની હરોળમાં ડાબી બાજુના કોલમમાં બંને બાજુ લખવામાં આવે છે, એટલે કે ઉપર ને આ બાજુ નીચે. બધા સંભવિત સંયોજનોને નીચેના સ્ક્વેરના ખાનામાં દર્શાવવામાં આવે છે. મિત્રો, આ રીતનો આ ચાર્ટ બનતો હોય છે. આપણે જોયો પણ હતો આ ચાર્ટ, બરાબર છે? આ ચાર્ટ આપણે આ રીતે જોયો હતો, યાદ આવી ગયું હશે તમને. તો અહીંયા જન્યુઓ લખવામાં આવે, જન્યુઓની ફરતે રાઉન્ડ હોય છે અને આ રીતે આપણે લખી શકીએ. અને જે ખાના છે તેની અંદર જે સંતતિ આવવાની છે તે સંતતિ આપણે લખી શકીએ. પ્યુનેટ સ્ક્વેરમાં ઊંચા કેપિટલ ટી નર પિતૃ અને નીચા સ્મોલ ટી માદા પિતૃ છોડ દ્વારા ઉત્પન્ન જન્યુઓ F1 સંતતિમાં સંતતિની જે પેઢી છે તેની અંદર કેપિટલ ટી સ્મોલ ટી દર્શાવવામાં આવેલ છે. કેપિટલ ટી સ્મોલ ટી જનીન પ્રકારના F1 છોડને સ્વપરાગિત અથવા સ્વફલન કરાવ્યું F1 પેઢીના માદા અંડકોષ અને નર પરાગ ક્રમશઃ ખાલી જગ્યા સંકેત દ્વારા દર્શાવવામાં આવે છે. તમે કહી શકશો આ તમારા માટે મેં ખાલી જગ્યા છોડેલી છે. મિત્રો,
અહીંયા આપણું આ લેક્ચર પૂરું કરીએ છીએ. સ્વસ્થ રહેજો, ઘરે રહેજો, મસ્ત રહેજો, તંદુરસ્ત રહેજો, જબરદસ્ત રહેજો, વાંચતા રહેજો અને રિવિઝન કરતા રહેજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.